હવે સમાચાર જોઈએ વિસ્તારથી. સુરત ધુલિયા રોડના તાપી જિલ્લાના સોનગઢ પાસે માડન ટોલ નાકા પાસે તાપી જિલ્લાના વાહનો પાસે ટેક્સ વસૂલવાના મુદ્દે સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોએ હલ્લાબોલ કરી ભારે ઓબાળો મચાવી ચક્કાજામ કરતા ટોલ ટેક્સના અધિકારીઓએ તાપી જિલ્લાના વાહનોને કોઈપણ જાતનો ટોલ ટેક્સ નહીં વસૂલવાની લેખિત બાહેદારી આપતા મામલો ઠારે પડ્યો હતો. સુરત ધુલિયા રોડના સોનગઢ પાસે બનાવવામાં આવેલ ટોલ ટેક્સ પર તાપી જિલ્લાના વાહનો પાસેથી પણ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો હતો. થોડા સમય પહેલા ટોલ નાકાના સંચાલકો દ્વારા સ્થાનિક વાહન માલિકોને પાસ સિસ્ટમ આપવાની શરૂઆત કરી હતી. જો કે ટોલ નાકા પર સ્થાનિક વાહન ચાલકો પાસેથી રૂપિયા ખંખેરવામાં આવતા સ્થાનિક રહીશોએ ટોલ નાકા પર હલ્લાબોલ કરી ચક્કાજામ કર્યો હતો. જો કે આ ઘટના બાદ ટોલ નાકાના મેનેજરે સ્થાનિક વાહન ચાલકો સાથેની કોઈપણ પ્રકારનો ટોલ ટેક્સ વસૂલાય તેવી લેખિત બાહેદારી આપવા જન આંદોલનનો વિજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ ટોલ ટેક્સના કોન્ટ્રાક્ટર દ્વારા સુરત પલસાણા રોડના વાડિયા ટોલ નાકા પર સુરતના વાહન ચાલકોની પાસે ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. ફોદગાની રૂએ આજ રોજ તારીખ 13-8-2019 મંગળવારના રોજ રાત્રિના 8:47 કલાકે તમામ તાપી જિલ્લાની જાહેર જનતાને બાહેદરો આપું છું કે તાપી જિલ્લાની હદમાં આવતા ગાડી માલિકોની આરસી બુકના એડ્રેસ આરસી બુક મુજબ એકવાર ફરી વાંચી લેવું તાપી જિલ્લાની હદમાં આવતા ગાડી માલિકોની આરસી બુકના આરસી બુક મુજબ જેની નોંધણી તાપી જિલ્લામાં છે તેવી તમામ પ્રકારના વાહનો કોમર્શિયલ અને નોન કોમર્શિયલ વાહનોનો કોઈપણ પ્રકારનો ટોલ ટેક્સ લેવા કે વસૂલવામાં આવશે નહીં. જે તાપી જિલ્લામાં જ્યાં સુધી માંડળ ટોલ નાકું રહેશે ત્યાં સુધી માન્ય રાખવામાં આવશે. ઓકે.